હેલો મિત્રો, કેમ છે? તો છેલ્લે આપણે વર્ગીકરણની કક્ષાઓ વિશે વાત કરેલી, જેમાં આપણે શરૂ કર્યું હતું પાયોનિયર એટલે કે જાતિથી, પછી પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર. હવે આ છેલ્લે આપણે કુળ સુધી ચર્ચા કરેલી કે અલગ અલગ પ્રાણીઓને છે એ લક્ષણોના આધારે, એમાં રહેલી સમાનતાઓને આધારે, એની ભિન્નતાઓને આધારે આપણે અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી, જ્યારે એને આપણે કહીશું વર્ગીકરણની કક્ષકો, તો વર્ગીકરણની કક્ષાઓમાં એને વિભાજિત કરી હતી. હવે આજે આપણે જોવું છે એ છે ગોત્ર વિશે, કે ભાઈ જે કુળમાં આપણે સજીવોને વિભાજિત કર્યા હતા એ કુળની આગળ ગોત્ર સુધી તમે જ્યારે જાઓ છો ત્યારે ગોત્રના લક્ષણો કેવા હોય, અથવા તો જ્યારે કુળનો સમાવેશ તમે કરો, એક સાથે ઘણા બધા કુળ સમાવી લેતા હોય, એટલે જાતિઓ આવી ગઈ, એની અંદર પ્રજાતિઓ આવી ગઈ અને બધા કુળ પણ આવી ગયા, જ્યારે તમે આ બધું સમાવી લ્યો છો ત્યારે તમે એને મૂકો છો ગોત્રની અંદર, બરોબર છે? તો ગોત્ર, ગોત્ર છે એ ઘણા બધા કુળથી ભેગા મળીને બને છે. દાખલા તરીકે આપણે એવું કીધું કે બિલાડી કુળ, કૂતરા કુળ, તો બિલાડી કુળની અંદર પાછી અલગ અલગ પ્રજાતિઓ હતી અને અલગ અલગ જાતિઓ હતી, અને આમ ભેગું કરતા કરતા ઓટલા એક બિલાડી કુળ બન્યું. એવી રીતે કૂતરા કુળ, જેને આપણે કેનેડી અને ફેલિડી કીધું હતું, લખેલું છે ફેલિડી અને કેનેડી, કે જે કુળ છે કૂતરા કુળ, કેનેડીનું કુળ છે કૂતરા કુળ, કે જેમાં અલગ અલગ જાતના કૂતરાઓ, અલગ અલગ બ્રીડના કૂતરાઓ, તમને ખબર છે અલગ અલગ હોય છે, જરક, વરુ, શિયાળ, આ બધી વસ્તુઓ, આ બધા પ્રાણીઓ જે છે એ કેનેડી કુળમાં આવે. પણ આ બંને કુળનો શેમાં સમાવેશ થાય? તો કે ગોત્રમાં, બરોબર. માંસાહારી ગોત્ર, કાર્નિવોરા એટલે માંસાહારી, કાર્નિવોરા એટલે માંસાહારી. તો માંસાહારી પ્રાણીઓ છે આ બંને ગોત્ર છે, સોરી આ બંને કુળ એ ગોત્ર માંસાહારીમાં આવશે, બરોબર. ઘણા શ્રેણી પણ કહે છે, ઘણા ગોત્ર પણ કહે છે, તમે ગોત્ર અથવા શ્રેણી કહી શકો, ગોત્ર ઓબ્લિક શ્રેણી. તો એની શ્રેણી અથવા તો ગોત્ર જે છે એ છે કાર્નિવોરા, કાર્નિવોરા એટલે માંસાહારી. તો આ બંને કુળ છે એ માંસાહારી પ્રાણીઓનું કુળ છે, બરોબર છે? તો આ બંને પ્રાણીઓ માંસાહારી છે, તો આખું ગોત્ર જ માંસાહારી છે. આ ગોત્રની અંદર જેટલા પ્રાણીઓ સમાવિષ્ટ થશે એ માંસાહારી છે. આ એનું સામાન્ય લક્ષણ થયું, કે જે તમે એના સામાન્ય લક્ષણો મેં કીધું હતું ને, ઉપર ઉપર જવાનું સામાન્ય લક્ષણ ભેગા થતા જાય, તો આ બંનેના સામાન્ય લક્ષણ શું હતું? કે બંને માંસાહારી છે, આ બંનેનું સામાન્ય લક્ષણ છે. તો એના આધારે તમે એને ગોત્ર કાર્નિવોરા મૂકી શકો. સેમ વનસ્પતિમાં છે કે ભાઈ સોલેનેસી કુળ છે એ કોન્વોલ્યુલેસી છે, બરોબર. કોન્વોલ્યુલેસી છે કે સોલેનેસી કુળ છે, આ બંને કુળ છે, બંને વનસ્પતિઓના લક્ષણો થોડા થોડા અલગ અલગ છે. તમને આપણે ગયા વખતે કીધું હતું કે દરેક દરેક વનસ્પતિમાં તમે આગળ આગળ જાઓ તો એમના ફળ, ફૂલ, બી ના જે બીજ છે, તો તેનું ફળ છે, એનો શેપ અલગ અલગ છે, આકાર અલગ છે, રંગ અલગ અલગ છે, તો પણ એ બધાનું કુળ એક છે, બરોબર. પછી એવી રીતે બીજું કુળ છે કોન્વોલ્યુલેસી છે અને સોલેનેસી છે, એ બંને સામાન્ય કુળ, કુળનું નામ છે, સોરી ગોત્રનું નામ છે પોલિમોનિયલ્સ, ઓકે. પોલિમોનિયલ્સની અંદર બંને સમાવિષ્ટ થાય છે. તો તમારે આ નામ છે તમારા માટે નવા આવતા હશે, પોલિમોનિયલ્સ, પણ તમારે એ નામ યાદ રાખવાના છે, બરોબર છે? તો પોલિમોનિયલ્સ અને ઈ જે ગોત્ર જે છે એ અને કાર્નિવોર, કાર્નિવોર એટલે માંસાહારી, એ તમને યાદ રહી જશે. તો આ બંને છે એ ગોત્રનું નામ છે, કે જેની અંદર આ બધા પ્રાણીઓ સમાવેશ થતા જાય. તો હવે તમે ગોત્ર સુધી આવ્યા તેમ તેમ એમની અંદરની સમાનતાઓ વધતી જાય છે, ઓકે. નેક્સ્ટ છે કે ગોત્રની ઉપર શું આવે, બરોબર. આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર અથવા શ્રેણી, હવે એની ઉપર શું? તો કે એની ઉપર આવે વર્ગ, એની ઉપર આવે વર્ગ, બરોબર છે? ક્લાસ, ઇંગ્લિશમાં જેને ક્લાસ કહેવાય, વર્ગ કહેવાય. કે આ બધા જ આવા ગોત્ર ભેગા કરો, કાર્નિવોરા ગોત્ર ભેગા કરો, એવી રીતે શાકાહારી, એવી રીતે તમે રોડેન્સ ગોત્ર જ આવે છે, એ બધા ગોત્ર આવા ભેગા કરો, એવી રીતે પ્રાઇમેટ્સ એક ગોત્ર છે જેમાં આપણો પણ સમાવેશ થાય છે, જેમાં ગિબન, વાનર, ગોરીલા, ચિમ્પાન્ઝી, આ બધા પ્રાણીઓ જે છે ને, એ બધાની પ્રજાતિઓ અથવા એ બધાના કુળ છે એ ગોત્ર પ્રાઇમેટ્સમાં સમાવેશ છે. આપણું કુળ પણ પ્રાઇમેટ્સમાં સમાવેશ છે, બરોબર. એનો અર્થ આપણું ગોત્ર એ પ્રાઇમેટ્સ છે. તો આ બધા ગોત્ર જ્યારે ભેગા કરો તમે કોઈ એક સામાન્ય લક્ષણમાં, કે ભાઈ પ્રાઇમેટ્સનું ગોત્ર આવી ગયું, રોડેન્સનું ગોત્ર આવી ગયું, કાર્નિવોરાનું ગોત્ર આવી ગયું, બરોબર, એવી રીતે જલીય સસ્તનનું ગોત્ર આવી ગયું, આ બધા ગોત્ર ભેગા કરો એટલે એક વર્ગ બને, એ બધાની અંદર સમાવેશ છે. દાખલા તરીકે સસ્તન વર્ગ, તો સસ્તન છે એ વર્ગ છે કે જેની અંદર આ બધા જ ગોત્ર સમાવિષ્ટ છે,
સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર આ તમામ વર્ગો સમાવેશ છે, અને આ વર્ગો પાછળની અંદર બધી કુળ છે, અને બધા કુળની અંદર અલગ અલગ પ્રજાતિઓ છે, પ્રજાતિઓની અંદર અંદર જાતિઓ છે, બરોબર. તો આ બધા જ કુળ છે એ સમાવિષ્ટ છે, સોરી બધા ગોત્ર છે એ સમાવિષ્ટ છે વર્ગની અંદર. વર્ગ સસ્તન જે આપણું ઉદાહરણ છે કે આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ છીએ, એવી રીતે અલગ અલગ ઘણા બધા ઉદાહરણો છે, એમ બધા જ ગોત્ર ભેગા કરો તો એ બને છે સ્વર્ગ. હવે આવા બધા વર્ગો ભેગા કરો કે જેમાં જેમાં તમને સમાનતાઓ ભેગી થાય, દાખલા તરીકે સસ્તન વર્ગ, બરોબર, પછી વિહગ વર્ગ એટલે પક્ષીઓ, પછી સરીસૃપ વર્ગ પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, અને ઉભયજીવી વર્ગ કે જે પાણી અને જમીન બંનેમાં રહેતા હોય એવા પ્રાણીઓ. તો આ બધા જ પ્રાણીઓમાં સમાનતા શું છે કે સર બધા જ ચાર ઉપાંગો ધરાવે છે, બે અગ્ર ઉપાંગ, બે પશ્ચ ઉપાંગ, બરોબર. બધામાં ક્યાંક ને ક્યાંક પૂંછડી આવેલી છે, બરોબર છે, બધામાં બે આંખ છે, બરોબર. તો આવા બધા ઘણા લક્ષણો છે, પૃષ્ઠ કરોડો સ્તંભ જોવા મળે છે, ગર્ભીય અવસ્થાઓમાં સમાનતા જોવા મળે છે. તો આ બધા લક્ષણોને આધારે એને એક ચોક્કસ સમુદાયમાં મૂકવામાં આવે છે. એટલે આવા બધા વર્ગો ભેગા કરો તો એનો એક સમુદાય બને છે, બરોબર. દાખલા તરીકે આપણો સમુદાય છે મેરુદંડી, કેમ? તો કે આપણામાં મેરુદંડ જોવા મળે છે, સાથે સાથે મેરુદંડનું ઘણા પ્રાણીઓમાં, ઘણા પ્રાણીઓની અંદર મેરુદંડનું સ્થાન છે એ કરોડ સ્તંભ લે છે. આપણે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ છીએ, તો આપણા બધાનું સમુદાય એક છે, બરોબર. પછી એમાં માછલી આવી ગઈ, પછી એમાં આખો સસ્તન વર્ગ આવી ગયો કે આખા ઉભયજીવી સરીસૃપ બધા આવી ગયા. તો આ બધાનો સમાવેશ છે કોઈ એક સમુદાયમાં થતો હોય જેનું નામ છે મેરુદંડી. આવી રીતે અલગ અલગ સમુદાય છે, જેમાં સંધિપાદ સમુદાય છે, સચ્છિદ્ર છે, કોષ્ઠાંત્રી છે, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, તમારા આપણા જેમ જેમ આપણા આગળના ધોરણ, સોરી આગળના ચેપ્ટર છે એમાં બધા સમુદાય વિશે, પ્રાણી સમુદાય, એવી રીતે વનસ્પતિમાં પણ સમુદાયો વિશે આપણે ચર્ચા કરશું, બરોબર. વનસ્પતિમાં સમુદાય એટલે વિભાગ હોય છે, બરોબર છે, અને વનસ્પતિમાં વર્ગો હોય છે, બરોબર. વનસ્પતિમાં વર્ગોમાં એક ઘણી બધી બાબતો વર્ગોમાં પણ એમાં વનસ્પતિઓમાં પણ આવે છે, બરોબર. એક દળી દ્વિદળી એવી રીતે તમે અલગ અલગ વર્ગોની અંદર જઈ શકો વનસ્પતિમાં પણ. તો આ સમુદાયની ચર્ચા કે બધા વર્ગો ભેગા થઈને સમુદાય બનાવે છે, અને આ બધા જ સમુદાય એક સૃષ્ટિનું નિર્માણ કરે છે. દાખલા તરીકે બધા જ પ્રાણી સમુદાય તો પ્રાણી સૃષ્ટિ બને, બધા જ વનસ્પતિ સમુદાય તો વનસ્પતિ સૃષ્ટિ બને. એવી રીતે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે સૃષ્ટિની અંદર, બરોબર છે. તો સૃષ્ટિ છે એ તમામ જીવનને આવરી લે છે. વનસ્પતિ જીવન, વનસ્પતિ સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિના તમામ પ્રાણીઓ અથવા તો વનસ્પતિ તમામ વનસ્પતિઓને આવરી લે છે. એવી રીતે પ્રાણી સૃષ્ટિ છે તમામ પ્રાણીઓને આવરી લે છે, બરોબર. તો આ એની ખાસિયત છે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ બંનેમાં, ક્લિયર. તો આ છે વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ, બરોબર છે. પુસ્તકમાં જે જે નામ આપ્યા છે, જે ઉદાહરણ છે તમારે યાદ રાખવાના છે, બરોબર છે. બીજું કે અહીંયા આપણે વર્ગીકરણની કક્ષાઓ પૂરી થાય છે, બરોબર. બીજું, તમારે ટેક્સ્ટબુકની અંદર અમુક પ્રાણીઓનું સંપૂર્ણ વર્ગીકરણ આપેલું છે વનસ્પતિઓ સાથે, બરોબર છે. અહીં પછી એનો એક ફોટોગ્રાફ આવશે, એ જોઈ લેજો, બરોબર છે. અને ફોટોગ્રાફની સાથે કે તમને બીજું કહેવાનું કે એમાં પ્રાણીઓના વર્ગથી શરૂ કરી અને છેક સોરી એના સૃષ્ટિ અથવા તો સમુદાયથી શરૂ કરીને છેક જાતિ પ્રજાતિ સુધી, બરોબર, એનું વર્ગીકરણ આપેલું છે. એટલે તમે એ જરાક જોજો અને એનો અભ્યાસ તમારે કરવાનો છે. બીજું, તમારે યાદ રાખવાના છે નામ, જેટલા તમારા ટેક્સ્ટબુકમાં છે એટલા તો તમારે યાદ રાખવાના જ છે કમ્પલસરી, ઓકે. એમાં બીજો કોઈ ચાન્સ નથી, ક્લિયર. તો આજે અહીંયા સુધી રાખું છું વર્ગીકરણની કક્ષાઓ. આગળ આપણે વર્ગીકરણના સાધનો અને વર્બેરિયમ ને શું છે એ બધાનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું, ઓકે. બાય.